नमस्ते विद्यार्थी मित्रों, ज्ञान विहार विद्यालय ऑनलाइन शिक्षण में तमारू स्वागत छे। आज आपणे भणीशुं धोरण चार विषय छे कूहू गुजराती, एमां पाठ चौथो, एमां भाग चार जोशुं आपणे। आजे महासागर पाना नंबर 66 उपर तमे बधा पाठ्यपुस्तक खोलो, एमां छे महासागर कविता छे, काव्य छे, सरस मजानुं। यहाँथी आगळ आपणे अभ्यास करवानो बाकी हतो, तो आजे आपणे एनो अभ्यास करीशुं। महासागर तो के खारा खारा ऊस जेवा आछा आछा तेल, पोणी दुनिया ऊपर एवा पाणी रेलम छे। तो शुं कहे छे के खारा खारा दरियो केवो होय, खारो खारो क्षार जेवो होय ने, अने एनी ऊपर आछो आछो एवुं तेल छे। पोणी दुनिया एटले 75% जेटली दुनिया, અડધાથી થોડીક વધારે એમ, પોણી દુનિયા ઉપર એનું પાણી વેલમછેલ છે। આરો કે ઓવારો નહીં, પાડ કે પથરારો નહીં, સામો તો કિનારો નહીં। આરો કે ઓવારો એને કોઈ કિનારો નથી એમ, કોઈ પથરાડો, આપણે દરિયો તો આખો પથરાડો તો હોય નહીં, અને સામે તો એ સામે જોઈએ તો એનો કિનારો દેખાય તો કે નથી દેખાતો એમ। પથરાયા એ જળભંડાર સભર ભર્યા, એમ કે એનામાં કેટલું દરિયામાં તો પાણીનો સંગ્રહ ખૂબ જ છાજો હોય, જળભંડાર જેટલો, એટલે કે પાણીનો સંગ્રહ ખૂબ વધુ પ્રમાણમાં હોય। આભનાસી માડા પરથી મોટા મોટા તરંગ ઉડી વાયુ વેગે આગળ થાય ને અથડાતા પછડાતા જાય। આભનાસી માડા આકાશમાંથી મોટા મોટા તરંગ એટલે મોજા ઉછળતા હોય, એના મોટા મોટા વાયુ વેગે એટલે કે પવનની ઝડપે આગળ ને આગળ અથડાય છે ને ક્યાંક પછડાય છે, આગળ ને આગળ એમ વધતો જાય છે। પછી ઘોર કરીને ઘૂઘવે, એટલે ઘોર કરીને ઘૂઘવે એટલે કે એવો ઘૂઘું જેવો અવાજ કરે છે। ગરજે સાગર ઘેર રવે, સાગરની જેમ ગરજે। કિનારાના ખડકો સાથે ધીંગા મસ્તી કરતો કરતો ફીણથી ફૂફાડા કરતો, એટલે કિનારાના જે ખડકો હોય એની સાથે શું કરે, ધીંગા મસ્તી કરે, અને ફીણ જેમ મોજા ઉછળે એટલે આમ ફીણ વળે ને એમ ફૂફાડા મારતો એમ। આરો આવે ઓરો આવે આઘો જાય, ખડીકમાં પાસે આવે તો ખડીકમાં દૂર પણ વયો જાય, ઓરો ને આખો એટલે, ને ભરતી ઓટ કરતો જાય, ઊંડો ઊંડો ગજબ ઊંડો, એટલે ઊંડો ઊંડો ખૂબ જ ઊંડો છે, દરિયો તો ખૂબ જ ગજબ જ ઊંડો હોય એકદમ। માણસ ડૂબે ઘોડા ડૂબે, માણસે ડૂબી જાય ને ઘોડાય ડૂબી જાય એમ। ઊંચા ઊંચા ઊંટ ડૂબે, એટલે કે ઊંટ કેવું ઊંચું ઊંચું હોય ને તો એ પણ એ દરિયામાં ડૂબી જાય એમ। હાથી જેવા તૂત ડૂબે, હાથી એકદમ કદાવર છે આમ વજન, એવા તૂતય ડૂબી જાય છે। કિલ્લાની કિનારી ડૂબે, રાજમહેલ હોય જે કિલ્લો હોય એની કિનારી પણ ડૂબ્યું જાય છે એમ। તાડ જેવા ઝાડ ડૂબે, મોટા મોટા પહાડ ડૂબે, તાડ જેવા ઝાડ હોય એ પણ ડૂબી જાય અને મોટા મોટા પહાડ હોય એ પણ ડૂબી જાય છે। ગાંડો થઈને રેલે તો આખી દુનિયા જળબંબોળ જળબંબોળ, તો શું ગાંડો થઈને રેલા એટલે ખૂબ જ ગાંડો થાય દરિયો જ્યારે, ત્યારે આખી દુનિયાને શું જળબંબાકાર કરી નાખે એમ। વિશાળ લાંબો પોહળો ઊંડો એવો મોટો ગજાવર, ગજાવર એટલે કે ખૂબ જ મોટો, વિશાળ લાંબો હોય, પોહળો પણ અને ઊંડો પણ હોય એમ, અને મોટો ગજાવર એટલે ખૂબ જ મોટો, એના જેવું કોઈ ન મળે મહાસાગર તો મહાસાગર, તો કે આના જેવું કોઈ ન હોય, મહાસાગર એટલે તો મહાસાગર, મહાસાગર એટલે કે દરિયો એટલે તો દરિયો છે। ત્રિભુવનદાસ વ્યાસે કહી, પછી વાતચીત છે। કવિતાને કઈ પંક્તિ ગાવાની મજા પડી, તો શું આ કવિતા છે એની કઈ પંક્તિ તમને મજા આવે એવી છે, જેમ કે મને અહીંયા આ પંક્તિ મજા આવી એમ, કે આખી દુનિયા જળબંબોળ જળબંબોળ, વિશાળ લાંબો પહોળો ઊંડો, એ પંક્તિ મને અહીંયા ગમે છે, તો તમને પણ કોઈ પણ જે પંક્તિ ગમે એ તમારે કહેવાની છે। પછી બીજું છે, જ્યાં ઘણું બધું પાણી હોય એવી કઈ જગ્યા તમે જોઈ છે, તો જ્યાં ખૂબ જ પાણી હોય એવી કઈ જગ્યા છે તમે ક્યારે જોઈ છે એમ, તો કે જ્યાં ઘણું બધું પાણી હોય એવી ઘણી બધી જગ્યાઓ છે, જેમ કે ડેમ હોય છે, સરોવર, એ બધું તમે જોયું, અહીંયા ઝાઝું જ પાણી હોય ને। પછી દરિયો પણ એ જોયો છે ક્યાં, તે દ્રશ્યનું વર્ણન કરો, તમે કોઈ દરિયો જોયો હોય તો એ દ્રશ્યનું તમારે વર્ણન કરવાનું છે, એ દરિયો ક્યાં તમે જોયો છે, તો જો મેં તો સોમનાથનો દરિયો જોયો છે કે દૂર દૂર સુધી એમાં પાણી પાણી હોય છે,
ભરતી વખતે કિનારાથી દૂર ભાગવું પડે છે. મોજા કિનારે અથડાય છે, એનો ઘૂંઘવાટ પણ જબરો, એટલે કે અવાજ પણ એનો જબરો, ડરામણો આપણને લાગે એવું એનું દ્રશ્ય હોય. એમ દૂર કિનારે બેસીને જોવાની મજા આવે દરિયાને. સોમનાથના દરિયાનું વર્ણન એવું હોય તો તમે જે કોઈ દરિયો છો એનું વર્ણન તમે કરી શકો છો. પછી દરિયા સાથે યાદ આવે તેવા શબ્દો બોલો. તો દરિયા સાથે યાદ આવે તેવા શબ્દ હતો કે ભરતી, ઓટ, મોજા, સ્ટીમ્બર, હોડી, માછલી, દીવાદાંડી, માછલા, કરચલા વગેરે. પછી ઊંચા ઊંચા ઝાડના નામ લખો અથવા તો કહો. તો એમાં ઊંચા ઊંચા ઝાડ જેમ કે તાડ, ખજૂરી, નીલગીરી, સાગ, સાદડ વગેરે ઊંચા ઊંચા ઝાડ હોય. પછી પાણીમાં શું શું તરે અને શું શું ડૂબે. તો પાણીમાં શું શું તરે, તો કે પાણીમાં કાગળ, પ્લાસ્ટિક, લાકડું, રબર તરે. અને શું શું ડૂબે, તો કે પથ્થર, લોખંડ, કાચની વસ્તુ, જે વજનદાર વસ્તુ એ પાણીમાં ડૂબી જાય. પછી સાબુના ફીણમાંથી પરપોટા કેવી રીતે બનાવાય. તો સાબુના ફીણને કાચની ભૂંગળીમાં રાખી ફૂંક મારવાથી પરપોટા બનાવે. કાચની એવી ભૂંગળી હોય ગોળ, એમાં એને રાખી અને પછી આમ ફૂંક મારો એટલે પરપોટા જ ફીણ જેવા પરપોટા થાય. પછી તમને કાગળની હોડી બનાવતા આવડે તેની રીત કહો. જેને નથી આવડતી તેને શીખો, શીખાવો અથવા તો એને શીખડાવો તમે. તો મને કાગળની હોડી બનાવતા આવડે છે. ચોરસ કાગળ લેવાનો, તેને બે વાર વાળી નાનો ચોરસ બનાવવાનો, પછી એક બાજુ એક અને બીજી બાજુ ત્રણ છેડા રહે તેમ વાળવો, તેનાથી ત્રિકોણ બનશે. પછી તેને વચ્ચેથી ખુલ્લો કરવાથી હોડી બની જશે. પછી વાવાઝોડું આવે ત્યારે દરિયો કેવો લાગતો હશે. તો કે વાવાઝોડું આવે ત્યારે દરિયો તોફાની બને, મોજા ખૂબ ઊંચે ઉછળે અને કિનારા તરફ ઘસી આવે, પવન ફૂંકાય, વરસાદ વરસે, દરિયામાં રહેલી હોડી ઊંધી વળી જાય, દરિયાએ ભયંકર રૂપ ધારણ કર્યું હોય તેવું દ્રશ્ય દેખાય છે. પછી હવે ઉદાહરણ મુજબ કવિતામાંથી પ્રાસવાળા શબ્દ શોધો. તો ઓરો આરો, તો ઓવારો, તો અથડાતા, તો અહીંયા શું આવે, પછડાતા. પછી અહીં તૂત આઈ પૂછે તો અહીંયા ગીત, તો તૂત. પછી તાડ તો ઝાડ. પછી ધાડ તો પહાડ. અને પછી હવે બે શબ્દ આપણે શોધવાના છે. તો પોણી તો પાણી. પછી જોડીમાં કામ કરો, સંવાદ ભજવો. અને સરસ મજાનો સંવાદ આપ્યો છે એ આપણે ભજવવાનો છે. તો જો મહાસાગર, હાય પર્વતભાઈ. પર્વતભાઈ કહે, અમે તો મજામાં છીએ, પણ તમારા જેવું અમારું રાજ નહીં હો. તમે તો પોણી દુનિયા પર પથરાયા છો. દુનિયાના લગભગ 75% ભાગ પર તો જાણે તમારું જ રાજ. તો શું કહે છે, મજામાં પર્વ, હાય મહાસાગર, પર્વતભાઈ એમ કહે છે, હાય. એટલે પર્વતભાઈ શું કહે છે, મજામાં તો ખરા, પણ તમારા જેવું અમારું રાજ નહીં. પોણી દુનિયા એટલે જો 75% જેટલો ભાગ દુનિયાથી ભરાયેલો છે એમ. પછી મહાસાગર, હા એ ખરું, પણ એટલે જ અમારે આરોગ્ય ઓવારો નથી. એનું શું, તો કે હા એ ખરું, એટલે જ અમારે તો કે આરોગ્ય ઓવારો નથી, કોઈ કિનારો નથી એમ. પર્વત, આરોગ્ય ઓવારો એટલે શું. તો મહાસાગર, અરે પર્વતભાઈ તમે એટલું ન સમજ્યા, આરો એટલે કિનારો અને ઓવારો એટલે નાહવા જવાનો ઘાટ. અને પર્વત અમારે તો પથારો પણ નહીં. પર્વત, વળી આ પાછું ન ઉલાવ્યા, પથારો એટલે શું એ સમજાવી દો તો યારે. તો મહાસાગર, પથારો એટલે પોળું પગથિયું, વળી ઘેર રવે એટલે કે ગાઢ અવાજ કરીને અમે ઉછળી શકીએ, પણ થાક ખાવા બેસી ક્યાં. પછી પર્વત, અરે મારા વાલા દરિયાલાલ, તમારી સાથે સભર ભર્યા એટલે કે છલોછલ ભરપૂર પાણી તો છે, પછી બીજું શું જોઈએ તમારે. પછી મહાસાગર, પર્વતભાઈ અમારી પાસે ચોક્કસ નથી. તમારે હદ તો ખરી, ઘોર ઘોર અવાજ કરીને અમે થાકી ગયા કે અમારે પણ ચોક્કસ સીમાડો જોઈએ, પણ અમારું કોઈ સાંભળે તો ને. પછી પર્વત,
ઓહો મારે સીમાડે છે પણ હું તો કંટાળી ગયો છું. શું મારે સીમાડો છે પણ હું તો કંટાળી ગયો. પૈસા મારાથી તમારી જેમ ક્યાં ઉછળી શકાય છે મહાસાગર. હે એમ પર્વત, તમે નાહક દુઃખી થાઓ છો, તમારા મોજા ઉછળ્યું છે ને કેવા ભૂવે છે. ફરતી વખતે તો જોરભેર નજીક સામા દોડી આવીને ઓટ વખતે દૂર સરી જાય. કેવા મજાના, તમે તો રોજ નવા નવા, હું તો એ જ જૂનો જોબી. મહાસાગર, ભલા દોસ્ત તું પણ કેવો રણિયામણો છે, આવ ઓરો આવ પાસે બેસી વાત કરીએ. પર્વત, ના ભાઈબંધના, તમારું ગજાવર શરીર જોઈને મને જરા ડર લાગે છે, હું ડૂબી તો નહીં જાઉં ને. પછી ઉપરના સંવાદમાં આપેલા ગુલાબી રંગવાળા શબ્દોને કવિતામાંથી શોધી તેની નીચે લીટી કરો. તો ઉપર છે આપણને રંગવાળા, ગુલાબી રંગવાળા શબ્દ આપ્યા છે, એ શું કરવાનું, આપણે કવિતા આગળ જે સમજાને એમાંથી શોધીને લીટી કરવાની છે. તો જો તમે પાઠ્યપુસ્તક સાથે રાખજો, સંવાદ જે રહ્યો એ જોતા જાજો. પહેલું કયો શબ્દ છે, તો કે પોણી. પોણી છે ને, પોણી દુનિયા પર પથરાયો છે. પછી રંગ કરેલ શબ્દ કયો કયો છે, તો કે આરો ઓવારો. તમારે આવી રીતના લીટી કરવાની કાવ્ય પંક્તિમાં. પછી કયો રંગ કરેલો શબ્દ છે, તો કે પરથારો. પછી છે ઘેર રવે. પછી કયો છે, તો કે સભર ભર્યા. તો આમાં સભર ભર્યા આપણને અહીંયા આપ્યું છે, જો છે. પછી છે ઘોર, તો ઘોર અહીંયા આપ્યું છે. પછી સીમાડો, અહીંયા સીમાડો છે. પછી અવાજ કરીને એ પણ આપણે ગોતવાનું. આપણને અવાજ કરીને એમ નથી, પણ ઘોર અવાજ કરીને એમ આપ્યું છે ને, એટલે ઘોર કરીને ગૂગવે એ જ થયું કે અવાજ, ઘોર અવાજ કરીને ગૂગવે. પછી કયું છે, તો કે ત્યાર પછી છે ગૂગવે, તો એ આવી રહ્યું. પછી છે ગજાવર, તો એ છેલ્લે આપ્યું છે આપણને ગજાવર. સમજાણું. પછી છે સાચા અર્થવાળું વાક્ય શોધો, તેની સામે રાઈટ કરો. ચાલો પાછા આવી જાઓ પાના નંબર 68 ઉપર. આપણને આપ્યું છે, આપણે સંવાદ પૂરો કરી લીધો. પછી સંવાદ પછી આપ્યું હતું ને કે ઉપરના સંવાદમાં આપેલા ગુલાબી રંગવાળા શબ્દો કવિતામાંથી શોધીને નીચે લીટી કરો. આપણે લીટી કરી લીધી. ત્યાર પછીનું છે હવે કે સાચા અર્થવાળું વાક્ય શોધો, તેની સામે સાચું કરો. તો એમાં પેલું આપ્યું છે પોણું, એટલે કે આખામાં પા ઓછું. તો પોણું એટલે હવે વાક્ય આપણે જે સાચું એ આપણે રાઈટ કરવાનું હતું. પોણી એટલે ખાધી અને પા એટલે બાકી રહેવા દીધી. પોણી લોટો છે, ભાવિન પોણીમાં જ. તો આમાં સાચું વાક્ય કયું આપણને લાગે, તો કે અ નંબરનું. પછી સીમાડો એટલે કે ગામની હદ. તો એમાં આંબા પર કાગડા એક સીમાડો બાંધ્યો છે, એ વાક્ય આપણને આમ સાચું લાગે, અર્થવાળું લાગે. પછી જોવાનું મારું ઘર સીમાડે આવેલું છે. ને પછી જે ખેતરમાં સીમાડોનું ઝાડ છે, તો સાચું વાક્ય આપણને કેવું લાગે, અર્થવાળું. તો કે મારું ઘર સીમાડે આવેલું છે, એ કંઈક બંધ બેસતું વાક્ય આપણને લાગે. પછી આપ્યું છે ત્રીજું, વાયુ વેગે એટલે કે પવનની ઝડપે. વાયુ વેગે એનો અર્થ શું થાય, પવનની ઝડપે. તો હવે વાક્ય જોઈએ, તો કે બુલેટ ટ્રેન વાયુ વેગે દોડે છે, સિમરન વાયુ વેગે ઊંઘે છે, દરિયો વાયુ વેગે ઊંડો છે. તેમાંથી સાચું વાક્ય કયું થશે, તો કે બુલેટ ટ્રેન વાયુ વેગે દોડે છે, એ જ થાય ને. બુલેટ ટ્રેન વાયુ વેગે દોડે એ સિમરન વાયુ વેગે કોઈ ઊંઘતા હોય, સૂતા હોય, ન સૂતા, દરિયો કંઈ વાયુ વેગે ઊંડો હોય, ન હોય. પછી ગરજવું એટલે કે ગર્જના કરવી, ગાજવું અથવા મોટેથી બરાડવું. તો એમાં અ આપ્યું છે કે સિંહ ગરજે ત્યારે બધા પ્રાણીઓ ડરી જાય છે, ધીરજ ધીમે ધીમે ગરજે છે. ચિંટુના જોક્સ પર ચમનલાલ પેટ પકડીને ગરજવા લાગ્યા. તો એમાંથી સાચું કયું આવશે, તો કે અ સિંહ ગરજે ત્યારે બધા પ્રાણીઓ ડરી જાય છે. એ વાક્ય આપણને આમ અર્થવાળું લાગે, બંધ બેસતું લાગે. ત્યારે ધીરજ ધીમે ધીમે ગરજે,
અવાજ મોટું ગાજવું જ કીધું છે ગરજવું એટલે કંઈ કોઈ ધીમે ધીમે ગરજતું હોય ન ગરજે અને ચિંટુના જોક્સ પર ચમલલાલ પેટ પકડીને ગરજવા લાગે કે પેટ પકડીને ગરજે હસી શકે પણ ગરજી ન શકે. પછી પાંચમું ફૂફાડો એટલે ફૂફાટો એમાં અ બિલાડી દૂધમાં ફૂફાડો કરે છે. પછીનું વાક્ય જોઈ બ વાદળ ગરજતા મોર ફૂફાડો કરીને કળા કરવા લાગે અને પછી નોળિયાને જોઈને નાક ફૂફાડો મારવા લાગ્યો તેમાં સાચું કયું થશે ક. પછી ભરતી એટલે સમુદ્રના પાણીનું ઊંચે ચડવું એને ભરતી કહેવાય. ભરતી આજે શાળાએ આવી નથી. કોઠીમાં અનાજની ભરતી આવી તેથી ખાલી થઈ ગઈ. દરિયામાં ભરતી આવે ત્યારે મોજા ઊંચે સુધી ઉછળે છે. તો આમાંથી સાચું વાક્ય કયું થશે તો કે ક. દરિયામાં ભરતી આવે ત્યારે મોજા ઊંચે સુધી ઉછળે છે. ઓટ ભરતીનું ઓસરી જવું તે ભરતી પછી ઓટ આવે જ છે. ઓટમાંથી રોટલો બને છે અને ચૂંટણીના દિવસે પપ્પા ઓટ આપવા જાય છે. તો આમાંથી તો કે ભરતી પછી ઓટ આવે છે એ વાક્ય સાચું લાગે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે રાખીએ. હવે પછીનો જે અભ્યાસ છે તે આપણે બીજા વિડીયોમાં કરીશું. નમસ્તે, ધન્યવાદ.